ઇન્ડિયા પાછા જવું છે ને એવું તું એક વર્ષથી કહે છે, પણ કોઈ જતું નથી અને જવું પણ ના જોઈએ યાર. 5 દિવસ કામ, 2 દિવસ રજા અને એમાં પણ કંપની સ્પોન્સર્ડ પાર્ટી. યાર આવી વર્ક લાઈફ બીજે ક્યાં મળે? નવા ઘરમાં મૂવ પણ થઈ ગયો છે, કૂતરોએ લઈ લીધું, હવે શું પાછા આવવાનો વિચાર નથી? ના, મેં કહ્યું તું કે નથી જવા દેવું. એક દિવસ વિડીયો કોલમાં તારી વહુને દેખાડી દેશે ને તો ચોંકીશ નહીં. પરદેશી મલકની ડગમગતી કોઈ વાત લુભાવે. There have been some issues with your visa application. We haven't been able to get an approval yet. You cannot stay or work officially in the US. બે તું તો આવ્યો પણ અમેરિકા વાળાને ક્યાં લઈ આવ્યો? બિચારાને અહીંયા કઈ રીતે ફાવશે? વિરાટને છું છું, ટ્રેન નથી લાગતું. અમારા થીસિસ પ્રોજેક્ટનું મોડેલ છે. આઈ એમ અ ફાઇનલ યર આર્કિટેક્ચર સ્ટુડન્ટ. પ્લીઝ ટ્રીઝ થોડા વધારે લગાડજો, બહાર બહુ જ ગરમી છે. તો વિરાજ, બિલ્ડર્સનો વિરાજ તું છે? તારો તો બહુ મોટો બિઝનેસ છે, તો તું યુએસમાં શું કરે છે? સી, આઈ ઓલવેઝ વોન્ટેડ એન ઇન્ડિપેન્ડન્ટ લાઈફ, અને અહીંયા રહીને ફેમિલી બિઝનેસ જોઈન ના કરવો ઇઝ વેરી ડિફિકલ્ટ. અને હવે આટલો ટાઈમ ત્યાં રહ્યા પછી આઈ ડોન્ટ થિંક આઈ વોન્ટ ટુ કમ બેક. એવો તો શું પ્રોબ્લેમ છે તને અહીંયા? શું કરો છો યાર? યાર જનરલી ત્યાં લાઈફ ઇઝ જસ્ટ મોર કન્વીનિયન્ટ. પોતાનો બિઝનેસ છે, ઘરમાં બેઠો છે, હવે જ્યારે અહીંયા છે, જો 2 દિવસ ઓફિસ આવશે તો એને પોતાને કંઈ નવું શીખવા મળશે. જગ્યાથી શું ફરક પડે છે વિરાજ? માણસે તો ત્યાં રહેવું જોઈએ ને જ્યાં એની ઓળખાણ હોય, જ્યાં એનો પર્પઝ હોય. એવું કંઈક કર જે તને જેન્યુઇનલી ગમતું હોય. પપ્પા, એક્ચ્યુઅલી મારે આપણો ફેમિલી બિઝનેસ જોઈન નથી કરવો, મેં કંઈ પોતાનું કરવાનું વિચાર્યું છે. સ્વદેશના શાહરૂખની જેમ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરજે, થઈ જાય વિઝા એટલે આવી જશે બાઈક કહીને. સ્વદેશમાં શાહરૂખ ઇન્ડિયામાં જ રહી ગયો તો યાદ છે ને? અબે તો ત્યારે જરૂર હતી બે, લાઇટ ચાલુ કરવા રોકાઈ ગયો હતો. હવે મોદી સાહેબ ગામ ગામમાં 5G લઈ આવ્યા છે, હવે તારી કે શાહરૂખની કોઈ જરૂર નથી ત્યાં.